જય હિન્દ મિત્રો, હું છું બિજલ ભાઈ. મારી યુટ્યુબ ચેનલ બિજલ ભાઈ ગુજરાતી બ્લોક માં મારું સ્વાગત છે. કચ્છના હંસ એવા જગદીશ કવિ, જેમ હંસ મોતી ચરે છે એવા અમારા રબારીઓનું ગૌરવ લઈ શકાય કે એક એમની તળપદ ભાષાની એક આગવી ઓળખ છે. મારી પાછળ જ ઘેટા બકરા ચરાવી રહ્યા છે અને અભણ કવિ પણ એમના શબ્દો જિંદગીની અંદર ઉતાર્યા જેવા છે અને એટલા ઉત્સાહી છે કે સાહેબ તમે ઘણા વિડીયોમાં જોયા છે. આજે એમની પાસે કંઈક નવું એમને બનાવ્યું છે, તો જાણીએ માણીએ, ચા બા પીશું અને એક બે કલાક એમના ભેગા ગાળીશું. તો બન્યા રહેજો, છેક સુધી આપણે નિહાળવાના છીએ કચ્છના હંસ એવા જગદીશ કવિ. અમારા રબારીઓનું તો ભાઈ ગૌરવ કહેવાય કે રબારીઓમાં એક અભણ, એક ગરીબ માણસ અને પોતાનું જેમ તેમ ગુજર બસરાન ચલાવનાર વ્યક્તિને કેટલો ઉચ્ચ વિચારવાળો વ્યક્તિ છે. તો ટોકરી વાગી રહી છે, બરાબર કોલર માઇકમાં નહીં સંભળાતી હોય, પણ છેક જઈ અને આપણે એમને મળીએ. લગભગ 10-15 દિવસ થઈ ગયા છે, તો ચાલો જગદીશ કવિને સાંભળવા જાય. વોળવાળાનું નામ લઈને નીલુડી ધરતી કચ્છની જોજો, કેમ ઘેટા બકરા ચરી રહ્યા છે અને આ મીઠી રોહર ગાંધીધામનો સીમાડો. જગા કાકા અહીંયા ક્યાંક છે, ફોન કરીને આપણે આવી ગયા છીએ. પણ એકદમ નીલી ધરતી અને વાદળ છાયું, માલને બહુ ચરવા હોય, અગાઉ કીધું એ પ્રમાણે કે વર્ષે તો વાગડ ભલો, હા શિયાળે સોરઠ ભળો, ઉનાળે ગુજરાત, વર્ષે તો મારો વાગડ ભલો અને ઓલો કચ્છડો બારે માસ. તો જ્યારે કચ્છમાં હવે વરસાદ થાય ત્યારે એ કચ્છની શોભા કંઈક અનેરી હોય છે. અને વર્ષે તો વાગડ ભલો એટલે જે ટાઈમે સિંધુ નદી આવતી એ ટાઈમે વાગડ છે, કચ્છ છે તે બારે માસ લીલો રહેતો, એટલે ત્યારથી આ શબ્દો છે એવા આપણા જૂનવાણી માણસો કહે છે. એ રામ 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 રામજી રામજી રામજી, કેમ છો? બોલ મોબાઈલ કેટલા દી થઈ ગયા? જો જો કે ચાલુ ચરવાનું, જ્યારે ભગવાનની મહેરબાની થઈ જાય, લીલીછમ ધરતી હોય ત્યારે જે ખરેખર વન વગડામાં ઘેટા બકરા હોય કે ગાયો ભેંસો હોય એ વાતાવરણ તો સાલું અલગ જ છે. જોયું કે મોજથી ચરી જાય, આટલો વગડો હોય, ચા પાણી પીએ અને ખોલ્લું અને ઠંડુ હવામાન. આનાથી વિશેષ શું સર, પૈસા દે તે આ વસ્તુ ખરેખર ના મળે. આ તો જે કહેવાય ને કે માલધારી એને ધાર્યો વગડામાં એને સફળતા મળે ચારવાની. તો આગળ આગળ શું શું છે? હા વાહ ભાઈ વાહ, નજારો તો એક નંબર છે ભાઈ. ફોજી ભાઈ મળ્યા હતા અને કઈક સુખ દુઃખ ની વાત કરી, એ ઉપર જ મળ્યા હતા. ફોન કર્યો પણ પછી હું બાઈક ઉપર હતો, સંભરાણોની કઈક બહુ દર્દ ભરી વાત હતી એટલે એમની બહુ ઉતાવળ હતી. હા, મારા વિડિયા પણ એને જોયેલા હશે, એ કે બોર્ડર વિશે તમે રણછોડ પગી નું બનાવ્યું એ પણ બહુ અતિથી સારું છે. અને એક ફોજી ભાઈ ની પત્ની, ફોજી ભાઈ પોતે શહીદ બની ગયેલા અને 6 મહિનાની દીકરી, એને પોતાના જે પતિના મતલબ પહેરવાની ઘડિયાળ ટોપી આ બધું એ નાની બાલકીને પોતે બતાવે છે કે લે તને રમવા તારા પિતાજીની ટોપી દઉં, લે તારા પિતાજીની ઘડિયાળ દઉં. તો આ ભાઈ કઈ ગાંડી નથી, પણ એ બાલકને બધી યાદી દે છે અને પોતાને એ યાદી આવે અને થોડીક રડી લઉં તો મારું આયુષ્ય તે હરવું પડે, આ હિસાબે એ ભાઈ બધું સુકૃત કરે. એટલે ફોજી ભાઈ જે તે ટાઈમે શહીદ થઈ ગયેલા, શહીદ થઈ ગયેલા એ. અને ભાઈ એ ભાઈની જે બાલિકા એ એક 6 મહિનાની, એને હિંચકાવે છે અને ભાઈ રડે છે, પણ મતલબ ધરતી માથે આંસુ નથી પડવા દેતો. પિતા પોતાના બાલિકા છે એમને એને હિંચકા નાખે છે, અને પતિની જે ટોપી છે એ પોતાના ખોરામાં મૂકી છે એટલે આંસુ એના માથે પડે છે. વાહ વાહ વાહ, જે એના વિશે મેં બનાવ્યું, જે ટોપી હોય હા
એના ઉપર આંસુ જે પડે છે અને પાછી દીકરીને એમ કે છે કે હું સુકાવા જાઉં છું, સુકાવા તો કઈ ધોઈ તો હતી નહીં. હા હા હા, તો ઈ એને વિશે ઈ શબ્દો મને યાદ રહી ગયા. હા, કે તેરે રે પિતાજી કી સત રાજે વલકી ગડી મીંદેતી હું નની મુનિયા તું ચેન સે સો જાના, બબલિયા તું ચેન સે સો જાના, તેરે રે બાપુજી કે સર કી ટોપી. વાહ વાહ વાહ, તેરે બાપુજી કી સર કી ટોપી, તેરે બાપુજી. વાહ વાહ વાહ, તેરે રે બાપુજી કી સર કી ટોપી મીદો કે સુકા દેતી હું બબલિયા તું શાંતિ સે સો જાના, નની મુનિયા તું ચેન સે સો જાના. અરે મેરે રે, પછી કોઈ બાયું આવી ગઈ કે કેમ બેટા રડે છે તું, તો પોતે ધરતી મથે આમ પાંજો આખો મૂકી દીધો કે હું ધરતીની ધૂળ ચાખું છું, હે ભગવાન મને જે દી દીધા કોઈ પણ આ જગતની મેલા ઉપર આવો દિવસ ના આવે. કે મેરે રે વતન કી માટી ચુન ચુન મુમે નિવાલા દેતી હું નની મુનિયા તું ચેન સે સો જાના, બબલિયા તું ચેન સે સો જાના. આ એક શબ્દોની જે કરુણતા છે, હવે ઈ બાઈ એટલું બરદાસ્ત કરીની દીકરીને પોતાની ઓલાવે ફુલાવે છે, પણ આપણી ભાષામાં કહો તો એક આ મરસિયા થઈ ગયા. પણ એ તો કેટલી દુઃખ ભરેલી, પોતાનો પતિ દુનિયામાં નથી અને કાલાવાલા કરી અને પોતાની દીકરીને એના બાપના ઈ યાદ ભૂલાવી રહી છે. ગઈ ગુજરી મઈ ભૂલી નહીં તુજે યાદ દિલાતી હું નની મુનિયા તું ચેન સે સો જાના, ગઈ ગુજરી મઈ ભૂલી નહીં તુજે યાદ દિલાતી હું નની મુનિયા તું ચેન સે સો જાના, અરે બબલિયા તું ચેન સે સો જાના. આ જે શબ્દો છે, શબ્દો અદ્ભુત અદ્ભુત અદ્ભુત. પોતે તો દેશને માટે શહીદ બની ગયા, પણ આ જે નારી છે, નારીની મર્દાંગી કેટલી, ભારતની આરી નારી. અને ભાઈ ઈ તો જેની ઉપર કાકા, જેની ઉપર આ દુનિયામાં ગુજરી હોય એને ખબર હોય. છોકરાને એના બાપ ઓફ થઈ ગયા ને યાદ ના કરાવતા, બીજી વાતો કરો બાકી છોકરાને બચારાને આ તકલીફ થશે, પણ આ તો એના બાલિકા છ મહિનાની શું સમજે, એને સતાય એમ કે છે કે ગઈ ગુજરી તુજે યાદ દિલાતી હું. કેવી કરુણતા કહેવાય, દીકરી અને દીકરી ઉપર એનું જીવન હશે, પણ તોય ઈ કેટલું પોતાને સંભાળી રહી છે કે એને હું એના પતિની યાદ નહીં આવ્યો, જે તે ટાઈમે આ દુનિયામાંથી એક દેશ માટે લડનાર સૈનિક ફોજી ત્યારે વિદાય લીધી હશે, તો એના હૃદય ઉપર કેટલી વીતી હશે. હે તો આપણે ઓછી કો કહીએ ને હિન્દીમાં સિરાનું કહેવાય, કે તેરે પિતાજી કા નયા સિરાના તુજે ખેલને કુદેતી હું નની મુનિયા તું ચેન સે સો જાના, બબલિયા તું ચેન સે સો જાના. એને દિવસો દુખના જે વિસરાવાની કોશિશ કરી રહી છે એની માં. હા, પણ પોતાને ઈ જાત ચડાવી ચડાવી દીકરીને સંભળાવે છે કે વસંત પર્યાવરણની માટે વસંત ઋતુ બહુ સારું, માથી વસંત પંચમી આવે છે અને દીકરીને જાત દેવરાય. કે વસંત ઋતુ કી વેરાજે સે બાજલી પર્યાવરણ પલ હોય નની મુનિયા તું ચેન સે સો જાના, બબલિયા તું ચેન સે સો જાના, વાહ વાહ, ચેન સે સો જા.
नारे मेरी मुनिया शांति से सो जाना, बबलिया तू चैन से सो जाना। काका आटली दर्द भरी वातो ई काले कोण हता? ई फौजी તમને ચાહતા હતા અને મારી માધ્યમ દ્વારા ચેનલ દ્વારા આપણે મળ્યા છીએ, કેમ ને કે એમનો પણ આપણા ઉપર ઉપકાર છે, એટલે ક્યાં ના હતા ઈ? એમ ફોજી આમ પોતે ઉત્તર પ્રદેશ ના ભ્રમણ ગણાતી ના હતા, પણ આ મારા વિડિયા જોયેલા હશે. ઈ કઈ રીતે ઓટોમેટિક ઓટોમેટિક હોન્ડા થી જતા હતા અને હું આ માલ ને એમ કરતો હતો ને ઈ મારો અવાજ ઓળખી ગયા, એની જવાની ઉતાવળ હતી, ઉભો રાખ્યો. પછી એક વિગતવાર થી મારા કણે આરી આ વાત કીધી કે હું તમને ઉત્તર પ્રદેશ ની એક કહાની સંભળાવું, સત્ય ઘટના સંભળાવું. અને કાકા હું 2-3 મિનિટ તમારા કણે ઉભો રહું. પોતે બાઇક રાખી દીધો ને આમ દૂર આવ્યા મારા કણે આમે વાળી ની આ બાજુ, અને બધી રીતે મને એને સમજાયા કે આવી રીતનું એક ચરિત્ર હું તમને બતાવું. ફૌજી ભાઈઓ વિશે તમે બનાવ્યું છે તો હું આ ચરિત્ર તમને બતાવું. પછી મેં કરશન બાપા ને ફોન કીધું, કારણ કરશન બાપા એક મારા ગુરુ છે. હા, કરશન બાપા ની વાત ના, એમને કરશન બાપા ને મેં કીધું કે આવી વિચારના છે. મેં આ શબ્દો મેં તો એક જ પંક્તિ બનાવી, આ તો એના પછી બનાવી. બરાબર, ફટાફટ બધી વાત કરી કે જે પોતાના પતિ નું સિરાન હોય, એટલે આપણે ઓછી કઈ સિરાના વતાડે દીકરીને, ઘડિયાળ ટોપી આ બધું દીકરીને વતાડે, પણ ટોપી પોતાના ખોરામાં હતી એટલે આંખમાં આંસુ પડી ગયા, અને દીકરી ખોરામાં હતી એટલે આંખ પોતાની બંધ થઈ, તો પતિની સકલ નાક નેણે અને ચરિત્ર આખું, એવી સકલ દીકરીમાં પોતાના પતિની સકલ એને દેખાણી, એટલે આ પોતાની આ બધી વેદના ઉભી થાય છે. આઈ તો ભાઈ, પોતાનો પતિ જેની ભાંગે જોડ એની માયામાં મીઠ નહીં, પણ છતાં એક દીકરીની પાછળ જીવતર જીવનાર જે કોઈ ભારતની એ સૈનિકની કે ફોજીની પત્ની હશે, ખરેખર આ કેટલી દર્દ ભરી વાત છે. એ તો વાતો કરીએ અને પછી આપણે ભૂલી જઈએ, પણ જેનું આખું જીવન એની પાછળ ગાળી નાખ્યું હોય, એ સુખના દિવસો પછી દુઃખના દિવસો આવે તો કેમ યાદ ના આવે? મને પણ કીધું કે તમારો અવાજ હું ઓળખી ગયો, બાકી આ ચરિત્ર જોતો તો અમે અને એવું લાગે કે તમે એક બે ને હાડા ત્રણ, ચરિત્ર તમારું જોતા બીજા માણસ ને એમ લાગે કે ગામના બકરાચારી ગુજારણ ચલાવતો હોય અને ત્રીજા ગામના સીમાડાની ખબર ન હોય. અને તમે જો બોર્ડર વિશે, કારગિલ ક્ષેત્રોના મેદાન વિશે આવી આવી વાતો અમારે કાને, ફૌજી ભાઈ અને કાને વાતો આવે છે તમારી, અમુક કોઈ ગીત છે કે ભારત માતા વિશે તમે શું કઈ બોલ્યા છો, એ બધું અમારી નજરે આવે છે, અમારી દ્રષ્ટિમાં ફરે છે, અમુક શબ્દો તમારા અમારા હૃદયની માયા અંદર ભીતરથી ગુંજી રહ્યા છે, એટલે અમે આ શબ્દોની વેદના તમારો અવાજ સાંભળી કરીને મારે બાઇક ઉભું રાખીને આવવું પડ્યું. જવાની મારે ઉતાવળ છે, હું પણ એક ફોજી છું, એને સાચું સાચું કહ્યું. હા, પણ એ તો દેશભક્તિનો લાગણી વાળો માણસ. એને તો જવાબદાર માણસ, મારા જેવા માણસ ને ફોજી શું કે ગમે તે માણસ, નોકરિયાત માણસ છે, એને તો શું લેવા દેવા જંગલી માણસ. ના પણ પ્રેમ ભાવના હોય. હા.